નમસ્કાર મિત્રો, હું જિજ્ઞા ગઢવી આપના માટે લાવી છું ઝવેરચંદ મેઘાણી સંપાદિત સૌરાષ્ટ્રની રસધાર ભાગ એકની વાર્તા, જેનું શીર્ષક છે મોખડોજી. લેજે મોખડા હડમાન તારું દાણ, પેરંભ બેટને પડખે જે જે વહાણ નીકળે તેના ખારવાઓ આવી રીતે ટાપુને અકેક નાળિયેર ચડાવે છે. ટાપુના ધણી મોખડાજીને મુઆ 600 વર્ષ વીતી ગયા, પણ એની આણ દરિયા ઉપરથી હજી નથી ઉતરી. મોખડોજી રાણપુરવાળા રાણા રાણજી ગોહિલનો બેટો, મા બાપના રાજપાટનો જે દિવસ દાડો વાટો નીકળી ગયો તે દિવસ મોખડોજી નાની અવસ્થાએ સગા વાલામાં પરગામ મહાલતો હતો. બાપુનું રાજ બોડાણું એટલે મોખડાના આપકર્મ ઝળઝળી ઉઠ્યા. જોબન બેસતા એની ભુજાઓ ફાટવા લાગી. ઉમરાળા ઉપર કોળીઓની આણ હતી તે ઉથાપી મોખડાએ સેજક કુળની આણ થાપી અને દરિયાકાંઠાની ઊભી પટ્ટીએ શમશેર ખેલવતો આગળ વધ્યો. ખોખરાના ડુંગરો વચ્ચે એના ઘોડાના ડાબા ગાજ્યા અને ઘોઘા બંદર ઉપર એણે નેજો ચડાવ્યો. ઘોઘાની સન્મુખ સમદર ગાજે છે અને એના પાણીમાં વીટાઈને એક ટાપુ પડ્યો છે. મોખડાની આંખ એ સાગરને ખોળે ઝૂલતી ધરતી ઉપર ઠરી. પૂછ્યું, એ બેટનું નામ શું? પેરમ બેટ બાપા, લોકોએ હકીકત દીધી. પણ ઉજળ પડ્યો છે, ચૂડેલું રાસડા લે એવો. કાં સાવજ રહે છે ડાલા મથ્થો. પેરંભ ઉપર આજે એ વનરાજના તખત છે. ઘાટી ઝાડી અને ઊંચા ઘાસ ઊભા છે. માહી માનવીની છાતી થરરે એવું નથી. લટાડો કેસરી લા નાખે ત્યાં પ્રાણ નીકળી જાય તેવો મામલો છે, તો એની લટાઉ ખેંચી કાઢીએ કહીને મોખડો ગોહિલ ભેડા 4-8 પટાધાર રજપૂતો લઈ ચાલ્યો. મછવો પેરમને કાંઠે નાંગરી ઝાડીમાં પગલા ભર્યા. કહે છે કે ખાડી તરીને કાંઠેથી કેસરી પેરમ બેટ જાતો, રોજ જઈને ભરક કરતો, ભરક કરીને પાછો વળતો. આ જેણે ઊંચા ઘાસની અંદર માનવીનો સંચાર સાંભળ્યો એને મનુષ્યની ઘ્રાણ આવી. એણે છલંગો મારી, ઘે 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 ઘે, એ ત્રાડ ભેરી જ એક છલંગ. આઠેય અંગરક્ષકો અવડે મોઢે ઘાસમાં બેસી ગયા અને એકલવાયા મોખડાએ શમશેરની ગાળાચી કરી. ડાબા હાથમાં ગેંડાની ઢાલ હતી, તે માથા ઉપર ઓઢી લીધી. સાવજનો થાપો બરાબર એ ઢાલ ઉપર ઝીલ્યો તો ખરો, પણ શત્રુના અનોધા જોરની થપાટથી ડાબો હાથ ખડભડી પડ્યો. જુવાન મોખડાએ જમણી ભુજાથી શમશેર ઝીકી, ઝીકતા અધ્ધરથી જ સાવજના બે નોખા કટકા થઈને નીચે પડ્યા. કેસરીને કેળથી જ નોખો કરી નાખ્યો હતો. સાવજ પડ્યો જાણી આઠેય રજપૂતો હોશિયાર બનીને ઘાસમાંથી ઊભા થયા. પણ મો અવડા હતા તે સવડા ફેરવવા જાય છે ત્યાં મોખડે હાંક મારી, હા રાજપૂતો, હવે એને એ મોંએ સીધાવી જાઓ, હવે મને મોઢા દેખાડવા ઊભા ન રહેશો બાપ, રસ્તો મોકળો પડ્યો છે. નમાલા સાથીઓને વડાવી મોખડે પેરંભનો ટાપુ પોતાના કબજે લીધો. રાજધાની સ્થાપી રૈયત વસાવી, દરિયાનું નાકું ઝાલીને ચાચિયા ઉપર ચોકી કરવા માંડી. આવતા જહાજો આગળથી પોતાનું દાણ લેવા લાગ્યો. મહાબળિયો મોખડો હડમાન કહેવાણો, જળથળ બે ઉપર એની આણ વર્તવા લાગી. અરે મારું દાણ હોય નહીં, હું દિલ્હીનો વેપારી, બાદશાહનો પટો લઈ દેશાવર ખેડનારો. તું ગમે તે હો ભા, અહીં તો રાને રંગ તમામનું દાણ લેવાય છે. આ દરિયાની અમારે ચોકી છે, દાણ તો દેવું પડશે, તમને ભારે પડશે. હું પાતશાહનો વેપારી છું, તો પાતશાહનો કાગળ લઈ આવ ભા, અને ત્યાં સુધી તારો માલ અહીં અમે સાચવી રાખશું, ઉતારી નાખ કાંઠે. અરે પણ મારા વહાણમાં ધૂળ જ છે, બીજું કાંઈ નથી, તોય જગાત તો લેશું. દિલ્હીના સોદાગરે પોતાના વહાણમાં ભરેલી ધૂળ પેરંભ બેટમાં એક ખોરડાની અંદર ઠાલવી દીધી અને મોખડા રાજા પાસે પહોંચ લખાવી લીધી. પહોંચમાં ધૂળ લખાવ્યું હતું, હતી પણ ધૂળ જ. પહોંચ લઈને સોદાગર પાછા પાસે જવા નીકળ્યો.
અહીં પેરમમાં શું બન્યું? જે ખોરડામાં સોદાગરની ધૂળ ભરેલી, એ ખોરડાની અડોઢ એક જ પછી તે એક લુહાર લોઢું ગળે, અડોઅડ જ એની ધમણ ધમાય અને ચૂલ ચાલે. લુહાર રોજ સવારે ઉઠીને ચૂલની રાખ કાઢે છે અને રોજે રોજ એ રાખમાંથી એને સોનાની કટકીઓ જડે છે. લુહારને અચરજનો પાર ન રહ્યો. એણે મોખળા રાજાને જાણ કરી. મોખળાજી જોવા આવ્યા. ઝીણી નજરે જોયું, ચૂલની થળોથળ ભીતમાં એક બાકોરું દીઠું. ઉંદરે ખોદેલા એ ભોણમાંથી ઝીણી ઝીણી રજ આવીને દેવતાથી ભરેલી ચૂલમાં ઝરી રહી છે. તપાસ કરતા જાણ પડી કે આ તો દિલ્હીના સોદાગરની જ ઠાલવેલી ધૂળ. હાથમાં લઈને તપાસે તો અંદર સોનાની ઝીણી કણીઓ જગે છે. આ તો ધૂળ નહીં, આ તો છે તેજમતુરી. સોદાગર દાણની ચોરીએ આપણને છેતરી ગયો. મોખળાજીએ તમામ રજ ગળાવીને સોનું પાડ્યું અને ખોરડામાં દરિયાની રેતી ભરી લીધી. સોદાગર પાતશાહનો રૂપો લઈને આવ્યો. મોખળાજીએ રજા દીધી કે તારી ધૂળ ઉઠાવી જા. આ ધૂળ મારી નહીં, વાણિયો ચમકીને બોલ્યો. કેમ ભા, તે પહોંચમાં લખાવ્યા પ્રમાણે અમે ધૂળ લખી દીધું છે. તારી ધૂળે ધૂળ લઈ જા. મારી હતી તેજ મતુરી, તો તે કુડું કાં લખાવ્યું? હું અહીં ફોજ ઉતારીશ તો અમે કળશીઓ ભરીને ઊભા રહેશું. વાણિયો ગયો અને થોડે મહિને ફોજ ઉતરી. કેવી ફોજ ઉતરી? ઉહાદળ આવ્યો સુલતાન, ઝબકી રહી સારી જાન. મેંગલ ઘટા ફોજા મેલ, ઉલટા સમુદર જીવ ઉખેડ. બેવટ હૈદળ જડબોડ, ખેવટ ધૂંધળો ખગોળ. આયો દલેસર અણવાર, સોરઠ નમાવા સરદાર. હુંબક તોપ તાલી હિંક, ઝૂઝે કોણ ઝાલે ઝીંક. કટકે રાજ નમિયા કેક, અણનમ મોખળો છે એક. એનો અર્થ થાય છે, એ સુલતાને હાથીઓથી ભરપૂર ફોજો મોકલી. જાણે સમુદ્રમાં ભરતીના લોઢ ઉછળી રહ્યા, જાણે જળ પ્રલય થવા બેઠો. આકાશે જાણે આંધી ચડી, તોપોની ગર્જના ચાલી. એની સામે કોણ ઝૂઝીને ટક્કર ઝીલે? એના સૈન્ય સામે કંઈક રાજ્યો નમી ગયા. ન નમ્યો એક મોખળોજી. ઘોઘા દિશા બાંધી ધેર, ફોજા ફરહરી ચહુ ફેર. બહાદુર મોખડે સુન બાત, અડપ્યો રાખવા અખિયાત. રૂઠ્યો ભૂપ ત્રાબક રોડ, મારું બોલ મૂછા મોડ. નર હું મર્ધરાકો નાથ, સામો કોણ હે સમ્રાથ. અમસુ કોણ જીતે આજ, લોપા સાત પત્સાલાજ. પડહું મોખડો અડભંગ, ઝટકે મચાવું રણજંગ. દુશ્મન લડે જો રહું દેખ, લાજે શાલ વાહન લેખ. મોરે અભેવન કુલમાય, ચડિયો ચગાવે ખગસાય. સુલતાનની સેનાએ ઘોઘાની આસપાસ ઘેરો ગાલ્યો, ચોપાસના રસ્તા બંધ કર્યા. મોખળાજીએ સમાચાર પેરમમાં સાંભળ્યા. એનો કોપ ફાટી નીકળ્યો. યુદ્ધના નગારા ગડગડ્યા. મૂછોને વળ દઈને એ મારું, એટલે કે મારવાડનો વંશજ રાજા બોલી ઉઠ્યો. મારી સામે, મારવાડના નાથની સામે ટકે એવો બળવંત કોણ છે? એક નહીં પણ એવા સાત પાતશાહોની લાજ હું લોપી નાખું. હું મરજ છું. દુશ્મનોને લડતા હું દૂરથી જોઈ રહું તો મારા પૂર્વજ શાલીવાહનની કીર્તિ ઝાંખી પડે. મારા કુળમાં તો અભિમન્યુ જેવો વીર તરવાર પકડીને લડ્યો હતો, આખરે ચક્રાવે ચડ્યો હતો. સુરાબરહ ય સંભાળ, તરકસ ભીડિયા તત્કાળ. વંકો રાણસુત દેવાણ, પલ્લા ઝટક ઉઠ્યો પાણ. લશ્કર સુબન કરી લલકાર, તલસજ તોપ ખાના ત્યાર. રાજા ખેદ મંડીએ રાડ, પેલે મોરચે ગજપાડ. સુરા વઠણ ચડિયા સોય, હર હર કરીએ ભેડા હોય. ખેલ ખાગધારા ખેલ, ઠેલે અસુર દડ આઠેલ. ભાલા ઝીક લાગી ભાઈ, તોપા ઝવન લાગી ત્રાય. એવા એવા શુરવીર પૂર્વજોના બિરદો સંભાળીને પોતે ભાલો બાંધી સજ્જ થયો. બળવાન સૈન્ય લલકાર કરવા લાગ્યું. તોપખાનું તૈયાર બની ગયું. રાજા તો દુશ્મનોની પહેલી હારમાંથી જ
હાથીને ધરતી પર ઢાળવા લાગ્યો. જુદ્ધે ચડેલા શૂરવીરો હર હર મહાદેવ કરીને એકઠા મળ્યા. તરવાર રમત રમવા લાગી. યવનોના દળ હટવા લાગ્યા. ભાલાનો થસારો શત્રુઓથી ન ઝીલાયો. સિંધર પાળ હોદા સોત, મીટે શાહ દીઠા મોત, પાડે ઈરાણી પાઠાણ, ખાલી પાલખી ખુરસાણ, દૈતા દેત જીવ મૃતદાન, મેપત મોખડો હનુમાન, ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ, ખડકે રગત વહતી ખાડ, ગ્રીધર આમ ખચરતી ગુડ, ભરતી ભવાની ભેકુંડ, સંહર દેખ થંભ્યો સુર, હરખે ઝૂલ વરવાહુર. હાથીઓ અંબાડીની સાથે જ નીચે પડવા લાગ્યા. પાછાએ તો પલકમાં મોત સામે ઉભેલું જોયું. ઈરાનીઓને પઠાણો પડવા લાગ્યા. ખોરાસાની લોકો પાલખીમાંથી જમીનદોસ્ત બન્યા. હનુમાનજી જેવો મોખડોજી જાણે દૈત્યોને આજે મૃતદેહોના દાન દઈ રહ્યો છે. શબના મોટા મોટા ગંજ ખડકાયા. રક્તની ખડખડ નીકો ચાલી. ગીધડા માંસ ખાવા માંડ્યા. જોગણીઓ ખપ્પર ભરવા લાગી. યુદ્ધ દેખીને દેવો થંભ્યા. અપ્સરાઓ મરેલા વીરોને વરવા આકાશમાં ઝૂલવા માંડી. હમલાવીર બાજે હાંક, ડમરું શિવ શક્તિ ડાક, દેવા દાણવા જેમ દોય, લાગો મામલો વડલોય, વેઢક કરી વજાડી અણવાર, ત્રીજો પોર લગ તરવાર, ચોરંગ ઉડ બાટા ઝૂટ, તેગા ઝાટ બંગળ ત્રુટ, સિંધુ રાગ બાગાસુર, પડચર અમ ખચર બ્રખપુર, ઝૂઝે મોખળો રણજંગ, અશ્મર ઉડ્યો ઉત્બંગ, વીરોની હાકલો વાગે છે, શંકર ડમરું વગાડે છે, અને શક્તિઓ ડાકલા બજાવી રહી છે. જાણે કે દેવો અને દાનવોનું યુદ્ધ થતું હોય ને, સામસામી તરવારો અથડાય છે અને ભાલા તેમજ બંદૂકોના ઘા પડી રહ્યા છે. સિંધુડા રાગ વાગ્યા. માંસભક્ષી પક્ષીઓ મુર્દાના ભક્ષથી તૃપ્ત બની ગયા છે. મોખળો ઝૂઝે છે, તેમાં એનું માથું તરવારના ઘાથી ઉડી પડ્યું. રાજા શીશ પડ્યો રાન, મારું ધડ લાગ્યો અસમાન, શતવ્રત ભીષ્મરા સરખોજ, ફારક કરે આધી ફોજ, શરબિન બાહતો શમશેર, જવનાદીદ દંતાજેર, પેરંભનાથ કો થરપગ, લડ્યો સાત કોશાલગ, લશ્કર સર્વ મરતે લાગ, તડકે નાયક ગડિયલ ત્રાગ, ધડતા ધરણ ઢળિયો ધીંગ, સેજક હરો ભળતરસિંગ, માથો પડો ઘોઘા માય, ધડગ્યો ખડત પર લગધાય, સુતો પિંડે મેલ્યે સુર, નરજણ નૂર ભળ્યો નૂર, નિર્મળ ચાર પર્યાનીર, ધનધન સરટકે રણધીર, તું નરલોક ધન અવતાર, ધન ધન સુર લોક સુધાર. રાજાનું એ માથું રણમાં પડ્યું, પણ ધર ઝૂઝવા લાગ્યું. માથા વિના શમશેર ચલાવ એણે યવનોના દાંત ઝેરી નાખ્યા. સાત કોસ સુધી સ્થિર પગે એ યુદ્ધમાં મંડાયો. દુશ્મનનું લશ્કર હણાવા લાગ્યું, એટલે દુશ્મનોએ ગળીનો દોરો મંત્રીને નાખ્યો. ધડ પડ્યો. માથું મૂકીને ધડ છેક ખદડ પર ગામ સુધી પહોંચ્યું. પિંડ છોડીને શૂરવીર પોઢી ગયો. તેજમાં તેજ મળી ગયું. ધન્ય છે તને સોરઠના રણધીર, તે તારા પૂર્વજોના યશ ઉપર પાણી ચડાવ્યું. મિત્રો, વાર્તાના અંતમાં આપને હું ત્રણ પ્રશ્નો પૂછીશ. પહેલો પ્રશ્ન, મોખડોજી કોનો પુત્ર હતો? બીજો પ્રશ્ન, વાણિયાએ ધૂળની બદલે કઈ વસ્તુ જમા કરાવી હતી? ત્રીજો પ્રશ્ન, ધડથી મોખડોજી ક્યાં ગામ સુધી લડ્યા હતા? તો મિત્રો, આ પ્રશ્નોના જવાબ આપ કમેન્ટ બોક્સમાં આપી શકશો. ધન્યવાદ. Thank you.